नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय विज्ञान पाठ 17 बराबर ताराओं सूर्यमंडल विषे आज आप अभ्यास करवानो छे। ताराओं सूर्यमंडल बराबर। तो मित्रों, ताराओ जे छे तेना विषे अभ्यास तो आप करी चूक्या छे, परंतु हवे जे आप सूर्यमंडल केटलाक अन्य सभ्यो छे तेना विषे आज आप पाठनी अंदर माहिती मेळवानी छे। बराबर, गया वीडियो लेक्चरनी अंदर आपणे आंतरिक ग्रहो अने बाह्य ग्रहो विषेनो तफावत जे छे तेना विषे माहिती मेळवी हती। त्यारबादनो जे आपणो टॉपिक छे ई जे छे सूर्यमंडळना केटलाक अन्य सभ्यો, કે સૂર્ય અને ગ્રહો સિવાય સૂર્યમંડળમાં બીજા પણ કેટલાક સભ્યો આવેલા છે, તો ચાલો તેનો આપણે અભ્યાસ કરીએ। બરાબર, તેમાંનું મિત્રો પહેલું છે લઘુ ગ્રહો। કેવા ગ્રહો? તો કે લઘુ ગ્રહો। મંગળ અને ગુરુ ગ્રહોની વચ્ચે લઘુ ગ્રહનો પટ્ટો આવેલો છે। મિત્રો, આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે લઘુ ગ્રહો એટલે તો કે મંગળ અને ગુરુ ગ્રહોની વચ્ચે લઘુ ગ્રહનો શું આવેલો છે? પટ્ટો આવેલો છે। તેમાં ખૂબ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા હોય છે। જો મિત્રો, ખાસ કરીને બે યાદ રાખવાના છે નામ, મંગળ અને ગુરુ ગ્રહોની વચ્ચે લઘુ ગ્રહનો પટ્ટો આવેલો છે, તેમાં ખૂબ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે। લઘુ ગ્રહો પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ તો કરે જ છે। લઘુ ગ્રહો છે એ પણ સૂર્યની આસપાસ શું કરે છે? તો કે પરિભ્રમણ કરે છે। લઘુ ગ્રહો પણ ચોક્કસ કક્ષામાં ફરે છે। લઘુ ગ્રહોની ઉત્પત્તિ વિશે બે મત પડે છે। કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યમંડળની સાથે જે લઘુ ગ્રહોનું પણ નિર્માણ થયું છે, એવા કેટલાક વૈજ્ઞાનિકો કહે છે। તો કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા ખડકો જે છે એ લઘુ ગ્રહો બન્યા છે, અને કેટલાક જે વૈજ્ઞાનિકો છે એ એવું પણ માનવામાં આવે છે કે જે ગ્રહો બનાવવામાં નિષ્ફળ ગયેલા ખડકો છે એને લઘુ ગ્રહો બન્યા છે। બરાબર, તો આવી એક વૈજ્ઞાનિકો દ્વારા માન્યતા રાખવામાં આવી છે। તો આપણે આગળ જોઈએ તો જે લઘુ ગ્રહો છે કે નાના નાના ખડકો આવેલા છે, બરાબર, જે તમને ફોટાની અંદર ચિત્રમાં દેખાય છે, ચલો ત્યાર પછી જોઈએ તો મિત્રો છે ધૂમકેતુ। ધૂમકેતુ એ શું છે તે જોઈએ આપણે। પહેલાંના સમયમાં ધૂમકેતુ વિશે લોકો એવું માનતા હતા કે વિવિધ આપત્તિઓ જેવી કે યુદ્ધ, રોગચાળો, પૂર લાવે છે, પરંતુ આ બધી ખોટી માન્યતા હતી। જો પહેલાં ધૂમકેતુ વિશે બધા એમ કહેતા હતા તારા વિશે કે યુદ્ધ થાય, રોગચાળો, પૂર લાવે, પરંતુ આ બધી માન્યતા કેવી હતી? ખોટી હતી। ધૂમકેતુનું દેખાવું એ તો કુદરતી ઘટના છે। ધૂમકેતુનું દેખાવું એ તો કેવી ઘટના છે? કુદરતી ઘટના છે। ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળનો એક સભ્ય જ છે। ધૂમકેતુ છે એ પણ આપણા સૂર્યમંડળનો શું છે? એક સભ્ય છે। તેને પૂંછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, ઘણી વખત એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે તમારે યાદ રાખવાનું છે કે પૂંછડિયા તારા તરીકે ઓળખાતા ગ્રહનું નામ આપો। તો આપણે શું લખશું ત્યાં? ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળનો એક સભ્ય છે, તેને પૂંછડિયા તારા તરીકે પણ ઓળખવામાં આવે છે। કેવો તારો? પૂંછડિયો તારો। પણ ખરેખર તો તેને પૂંછડી પણ નથી અને તે તારો પણ નથી, પણ ખરેખર તો તે પૂંછડી નથી એને અને તારો પણ નથી। ધૂમકેતુ ખરેખર તો ધૂળ અને રજકણોનો ગોળો છે। શું છે? ધૂમકેતુ જે છે એ ખરેખર તો ધૂળ અને રજકણોનો શું છે? ગોળો છે। ઘણી વખત આપણને એમ થાય કે પૂંછડિયા તારા તરીકે એટલા માટે ઓળખવામાં આવે, પણ ખરેખર એને પૂંછડી પણ નથી અને તારો પણ નથી। તો કે તે ધૂમકેતુ છે એ ખરેખર તો ધૂળ અને રજકણોનો એક ગોળો છે। જેમ જેમ ધૂમકેતુ સૂર્યની નજીક આવતો જાય છે, તેમ તેમ ધૂળ અને રજકણો પાછળ તરફ ફેંકતા જાય છે, આપણે એને પૂંછડી સ્વરૂપે જોવા મળે છે। બરાબર, જો સાવ સિમ્પલ પ્રશ્ન છે કે જેમ જેમ ધૂમકેતુ છે એ સૂર્યની નજીક આવતો જાય, તેમ તેમ તેમાંથી ધૂળ અને રજકણો છે એ પાછળ તરફ ફેંકતો જાય, જે આપણને પૂંછડી સ્વરૂપે જોવા મળે છે। બરાબર, તો આગળ જોઈએ તો જેમ જેમ ધૂમકેતુ સૂર્યની નજીક આવતો તેમ પૂંછડી લંબાતી જાય છે, અને જેમ જેમ તે દૂર થાય તેમ તેની પૂંછડી ટૂંકી થતી જાય છે। માટે જ તેને ધૂમકેતીની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે,
બરાબર, એટલા માટે ધૂમકેતુની જે પૂંછડી છે એ હંમેશા સૂર્યની કયા દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય છે. ધૂમકેતુનો પરિભ્રમણ કાળ ખૂબ જ વધુ હોય છે. ધૂમકેતુનો પરિભ્રમણ કાળ ખૂબ જ કેવો હોય છે, વધુ હોય છે. મિત્રો હવે પછીનો જે છે એક્ઝામમાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્રખ્યાત હેલીનો ધૂમકેતુનો સમયગાળો 76 વર્ષનો છે. કેટલા વર્ષનો છે? 76 વર્ષનો. છેલ્લે તે 1986માં દેખાયો હતો, હવે પછી તે 2062માં દેખાશે. જો હવે પ્રખ્યાત હેલીનો ધૂમકેતુનો જે સમયગાળો છે એ 76 વર્ષનો છે. છેલ્લે તે 1986માં દેખાયો હતો. ક્યારે દેખાયો હતો? 1986માં. અને હવે પછી તે 2062માં દેખાશે. ત્યાર પછી જોઈએ તો મિત્રો છે ઉલ્કા. તમે સૌએ ખરતો તારો જોયો હશે, બરાબર છે ને? ઘણી વખત આપણે જોતા હોઈએ તો આકાશની અંદર આમ તારો જે છે એ ચાલ્યો જતો હોય છે, અને ઘણી વખત નીચે પણ પડતો જોયો હશે. તમે સૌએ ખરતો તારો જોયો હશે. ખરતો તારો જે છે આ ખરેખર કોઈ તારા નથી. આપણે જાણીએ છીએ કે તારાઓ તો કદમાં ખૂબ વિશાળ હોય છે, બરાબર. ખરેખર તે તારા નથી, તારો ખરતો નથી. આપણે જાણીએ છીએ કે તારાઓ તો કદમાં ખૂબ કેવા છે, વિશાળ છે, મોટા છે. જો તે પૃથ્વી ઉપર પડે તો તે પૃથ્વીનો પણ નાશ થઈ જાય, માટે આ કોઈ તારા નથી. જો આપણે ઘણી વખત થઈ કે તારા પડે છે, પણ તારા નથી પડતા. તારા તો કદમાં ખૂબ કેવા છે, વિશાળ છે. જો તે પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીનો નાશ પણ થઈ જાય, માટે કોઈ તારા નથી. જ્યારે કોઈ અવકાશીય પદાર્થ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય, સાંભળજો બરાબર, કે જ્યારે કોઈ અવકાશી પદાર્થ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે તેની ઝડપ ખૂબ વધારે હોય છે. તે જેમ જેમ વાતાવરણમાં નીચે તરફ આવે છે તેમ ઘર્ષણને કારણે તે સળગી ઉઠે છે અને તે વરાળ બની અને ઉડી જાય છે, બરાબર. તો આને વરાળ બની અને ઉડી જાય છે. આપણને એક તેજ લીસોટો દેખાય છે, જેને આપણે ખરતો તારો કહીએ છીએ, જે થોડા સમય માટે જ દેખાય છે. અને આપણે શું કહીએ, એક તેજ એવો લીસોટો થાય આકાશમાં આપણે જોતા હોઈએ તો, જેને આપણે ખરતો તારો કહીએ છીએ. કેમ ખેડો એમ કે એક તારો પડ્યો, જે થોડા સમય માટે જ દેખાય છે તેને આપણે ખરતો તારો કહીએ છીએ, બરાબર. ત્યાર પછી મિત્રો જોઈએ તો ઉલ્કા શિલા, કે મોટા ભાગની ઉલ્કાઓ વાતાવરણમાં સળગી જાય છે, પણ કેટલીક વખત ઉલ્કાનો સળગ્યા વગરનો ભાગ છે એ પૃથ્વી ઉપર પડે છે, તેને ઉલ્કા શિલા કહે છે. જો મોટા ભાગની ઉલ્કાઓ છે એ તો વાતાવરણમાં જ સળગી જાય છે, પણ કેટલીક વખત ઉલ્કાનો જે સળગ્યા વગરનો ભાગ છે, જે સળગતી નથી, સળગ્યા વગરનો ભાગ છે એ પૃથ્વી ઉપર પડે છે, તેને આપણે ઉલ્કા શિલા કહે છે. ઉલ્કા શિલા નાના કે મોટા પથ્થર સ્વરૂપે નીચે પડે છે. ઉલ્કા શિલા વૈજ્ઞાનિકોને સૂર્યમંડળની રચના સમજવામાં ખૂબ જ ઉપયોગી પણ છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર 71% ભાગ પાણીનો છે. કેટલા ટકા છે? 71% ભાગ પાણીનો છે. માટે મોટા ભાગની ઉલ્કા શિલાઓ છે એ મહાસાગરમાં જ પડે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર 71% ભાગ કોનો છે? પાણીનો છે. માટે મોટા ભાગની ઉલ્કા શિલાઓ છે એ ક્યાં પડે છે? મહાસાગરોમાં પડે છે. ત્યાર પછી જોઈએ તો ઉપગ્રહો, કે ગ્રહોની આસપાસ ફરતા અવકાશીય પદાર્થોને ઉપગ્રહો કહે છે. ગ્રહોની આસપાસ ફરતા અવકાશીય પદાર્થોને શું કહેવાય છે? ઉપગ્રહો કહે છે. તે કુદરતી કે માનવ સર્જિત હોઈ શકે. તે કુદરતી પણ હોઈ શકે અને માનવ સર્જિત પણ હોઈ શકે. ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ચંદ્ર છે એ પૃથ્વીનો કેવો છે? કુદરતી ઉપગ્રહ છે. ત્યાર પછી જોઈએ તો કૃત્રિમ ઉપગ્રહ, કે પૃથ્વીની આસપાસ ફરતી માનવ દ્વારા, સાંભળજો બરાબર, પૃથ્વીની આસપાસ ફરતી માનવ દ્વારા સહેતુ છોડવામાં આવેલી પ્રણાલીને કૃત્રિમ ઉપગ્રહો કહે છે. અને વિશ્વમાં સૌ પ્રથમ ઉપગ્રહ છે એ રશિયાએ 1957માં સપ્તુનિક અવકાશમાં મૂક્યો હતો. જો આ કૃત્રિમ ઉપગ્રહ છે, વિશ્વમાં સૌ પ્રથમ ઉપગ્રહ છે એ રશિયાએ 1957માં સ્પુતનિક અવકાશમાં મૂક્યો હતો. જે આપણે આગળ જોઈએ તો જે સ્પુતનિક જે છે, તમને અહીંયા ચિત્ર પણ સ્પષ્ટ રીતે બતાવેલું છે. ભારત દ્વારા સૌ પ્રથમ ઉપગ્રહ 19 માર્ચ 1975ના રોજ આર્યભટ્ટ અવકાશમાં મૂકવામાં આવ્યો હતો. જે નીચે તમને એક બતાવેલું છે આર્યભટ્ટ, ચિત્ર પણ બતાવેલું છે, કે ભારત દ્વારા સૌ પ્રથમ ઉપગ્રહ છે એ 19 માર્ચ 1975ના રોજ આર્યભટ્ટ અવકાશમાં મૂકવામાં આવ્યો હતો.
અગાઉ ઉપગ્રહ અવકાશમાં મોકલવામાં આપણે બીજા દેશો પર આધાર રાખતા, પણ હવે આપણી આકાશીય સંસ્થા ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર, અગાઉ ઉપગ્રહ આકાશમાં મોકલવા માટે આપણે બીજા દેશ ઉપર આધાર રાખતા હતા, બીજા દેશ આપણે નહોતે મોકલી શકતા, પરંતુ હવે આપણી એક અવકાશીય સંસ્થા છે, એ સંસ્થાનું નામ છે ઈસરો, જેને આઈ એટલે શું થાય તો કે ઇન્ડિયન, એસ એટલે શું થાય તો કે સ્પેસ, અને આર એટલે શું થાય તો કે રિસર્ચ, અને ઓ એટલે શું થાય ઓર્ગેનાઇઝેશન, એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના વિવિધ દેશોના ઉપગ્રહોને અવકાશમાં મોકલવામાં આવે છે, જે આપણા સૌ માટે ગર્વની એક વાત છે. આપણે એક સંસ્થા છે, બરાબર, સંસ્થાનું નામ છે ઈસરો. હાલમાં ભારત દ્વારા INST, એજ્યુકેટ અને કલ્પના વગેરે ઉપગ્રહ અવકાશમાં મૂકેલા છે. હાલમાં ભારત દ્વારા INST, એજ્યુકેટ, કલ્પના એ વગેરે ઉપગ્રહ અવકાશમાં મૂકેલા જ છે. ત્યાર પછી જોઈએ તો કૃત્રિમ ઉપગ્રહોનું મહત્ત્વ શું છે. કૃત્રિમ ઉપગ્રહોનું મહત્ત્વ તે ટેલિવિઝનના પ્રચારણમાં, રેડિયોના પ્રચારણમાં, સેટેલાઇટ ફોનના પ્રચારણમાં, હવામાનની આગાહી કરવામાં, દૂરસંચાર અને દુર્વેદન માટે પણ ઉપયોગી છે, બરાબર, વગેરે. તો આગળ જોઈએ તો મિત્રો કે જમીનમાંથી ખનિજોની જાણકારી મેળવવા કે ભાઈ અહીંયા પેટ્રોલ કે ડીઝલ કે એવું કોઈ, ટૂંકમાં કહેવાય ને કે કોઈ પદાર્થ નીકળે, કોઈ ખનિજ મળી આવે છે, તો તેને જોવા માટે જમીનમાંથી ખનિજોની જાણકારી મેળવવા, ખેતીમાં કે અન્ય કોઈ જગ્યાએ મોટા રોગચાળો હોય તો તેની માહિતી મેળવવા, જાસૂસી કરવા માટે, આમ કૃત્રિમ ઉપગ્રહનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે, બરાબર. નીચે તમને INST નો ઉપગ્રહ પણ એક આપેલો છે, જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં તારાઓ અને સૂર્યમંડળ વિશે તો માહિતી મેળવી, અને આપણું અવકાશ છે એ કેવું છે, ખૂબ જ વિશાળ છે, અને તેમાં ઘણા સંશોધનો હજુ તો બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તારાઓ અને સૂર્યમંડળનો જે પાઠ છે તે આપણો અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે હજી તમને હું એક બે વિડીયો જે છે તે તમને પણ મોકલીશ. એક વિડીયો જે તારામંડળનો છે, બરાબર, તે આપણે પણ નિહાળીશું. તો આજે આપણે મિત્રો આ તારાઓ અને સૂર્યમંડળનો જે પાઠ છે એ અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે, બરાબર. તો હવે ત્યાર પછી આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ 18 છે તે ચાલુ કરીશું, બરાબર. તો આજે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ. પૃથ્વી કે ચારો ઓર લગભગ 27 એસે તારા સમૂહ હૈ જો રાત કો આકાશ મે દિખાઈ પડતે હૈ. જિસ તરહ પૃથ્વી સૂર્ય કે ચારો ઓર એક ચક્કર લગાને મે 12 રાશિયો સે હોકર ગુજરતી હૈ, ઉસી તરહ ચંદ્રમા પૃથ્વી કા એક ચક્કર લગાતે સમય ઇન 27 તારા સમૂહો સે હોકર ગુજરતા હૈ. इन्हें ही नक्षत्र कहते हैं. पृथ्वी का चक्कर लगाते समय चंद्रमा जिस नक्षत्र से होकर गुजरता है उस दिन वह नक्षत्र दिखाई नहीं पड़ता. एक नक्षत्र को पार करने में चंद्रमा एक दिन से थोड़ा सा ज्यादा समय लेता है. इन नक्षत्रों के नाम इस प्रकार है: स्वाति, अश्विनी, भरणी, कृतिका, रोहिणी, मृगशिरा, आद्रा, पुनर्भुस, पुष्य, मेघा, आश्लेषा, विशाखा, अनुराधा, ज्येष्ठा, मूल, पूर्वी, हस्त, चित्रा, आषाढ़, श्रवण, गनिष्ठा, शक्तिभिषा, पूर्वा भाद्रपद, उत्तरा भाद्रपद, रेवती, पूर्वा फाल्गुनी और उत्तरा फाल्गुनी. इन 27 नक्षत्रों और 12 राशियों के अलावा भी आकाश में कई नक्षत्र यानी तारा समूह मौजूद है. सन 1930 में अंतर्राष्ट्रीय खगोल विज्ञान कांग्रेस ने समूचे आकाश को 88 तारा मंडलों में बांटकर इनकी सीमाएं निर्धारित कर दी थी. खगोल विज्ञान में प्रत्येक तारा मंडल के तारों को उनके निजी नामों के अलावा यूनानी वर्णमाला के अल्फा, बीटा और गामा आदि अक्षरों से अभिव्यक्त किया जाता है. तो दोस्तों, आज की जानकारी आपको कैसी लगी हमें कमेंट में जरूर बताएं. अगर आपको वीडियो पसंद आया तो इस वीडियो को लाइक और शेयर करें, और ऐसे इंटरेस्टिंग वीडियो देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूलें. आज के वीडियो में इतना ही. मिलते हैं एक और नई वीडियो के साथ. तब तक के लिए जय हिंद, धन्यवाद.